स्वागत छे આપ સૌનો ફેક્ટ માસ્ટર YouTube ચેનલ માં। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર નવી માહિતી મળી રહી છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો પડશે ભારેથી અતિભારે વરસાદ અને રાજ્યની અંદર હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી। આ સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 3-4 દિવસ સુધી રાજ્યમાં બનશે આવું। તો હાલ મિત્રો રાજ્યમાં જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી व्यक्त करो राज्य हजू अमुक अंश सार्वत्रिक वरसाद आगाही व्यक्त कर रही है। आ उपरांत मित्रों खास कर अपने बात करिए तो तारीख 19-21 सप्टेम्बर सुधी राज्य वरसाद आगाही व्यक्त कर रही है। साथ साथ मित्रों उत्तर गुजरात मध्य गुजरात अमुक अमुक विस्तारों अंदर हाल वरसाद आगाही व्यक्त कर रही है। तो मित्रों गुजरात में हजू पण वरसादी माहौल छवायो छे जोवा मळी रह्यो छे। एवामां मित्रों राज्यनी अंदर हजू पण सार्वत्रिक वरसादने कारणे अनेक जळाशयोमां नवा नीर पण जोवा मळी रह्या छे अने साथे साथे गुजरातमांथी जळसंकटनो खतरो टळ्यो छे। आ उपरांत मित्रों हालनी आपणे वात करीए तो अत्रे महत्वनुं छे के गुजरातमां वरसादना अभावना कारणे सिंचाईथी लईने जळाशयो माटेनी पानीनी अछत पण वर्ताई रही हती अने जो के सप्टेम्बर महीना बाद मेघराजा मन मूकीने वरसी रह्या छे अने एवामां मित्रों राज्यनी अंदर अनेक विस्तारोनी अंदर चेकडेममां पण पानीनी सारी आवक पण जोवा मळी हती। आ उपरांत मित्रों राज्यनी हालनी आपणे वात करीए तो सार्वत्रिक वरसादनी ज्यारे आगाही व्यक्त करवामां आवी छे एवामां मित्रों हजू पण हवामानी सौथी मोटी आगाही अनुसार राज्यनी अंदर वरसादनी हाल आगाही व्यक्त करवामां आवी रही छे। त्यारबादनी जो मित्रों आपणे वात करीए तो राज्यमां जे वरसादनी घट छे ए पण मित्रों हाल आ महीनानी अंदर पूरी थई चूकी छे अने साथे साथे मित्रों हालनी वात करीए तो हवामान विभागनी सौथी मोटी आगाही अनुसार सार्वत्रिक वरसाद जोवा मळे एवुं पण हालेक अनुमान लगाववामां आवी रह्युं छे। आ साथे साथे मित्रों 19 सप्टेम्बर थी लईने राज्यना अनेक जिल्लाओनी अंदर अनेक विस्तारोमां भारे वरसाद पड़ी शके छे एवुं हाल अमारुं आगोतरुं एंधाण जोवा मळी रह्युं छे अने मित्रों आगोतरुं अनुमान पण लगाववामां आवी रह्युं छे। आ उपरांत उत्तर गुजरात अमुक विस्तारों तेमज मध्य गुजरात पण विस्तारोनी अंदर मध्यम थी भारे वरसाद जोवा मळी शके एवुं पण हाल अमारुं अनुमान लगाववामां आवी रह्युं छे। तो हाल मित्रों हवामानी सौथी मोटी आगाही अनुसार सावधान गुजरात आगामी दिवसोनी अंदर ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમજ મિત્રો આગામી 3 દિવસ સુધી રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર। તો હાલ મિત્રો રાજ્યની અંદર 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ પવનો ફૂંકાવાની સાથે સાથે ભારે વરસાદ પડી શકે છે એવી હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એવામાં મિત્રો રાજ્યના કોઈક કોઈક વિસ્તારોની અંદર ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું પણ હાલ અહેવાલો સામે આવી રહ્યા છે અને મિત્રો રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 3 દિવસ રાજ્યની અંદર રહેશે વરસાદી માહોલ। તો બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જૂનાગઢ વગેરે વિસ્તારોમાં ફરી વખત વરસાદી માહોલ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર પડશે વરસાદ તો મિત્રો દાહોદ પંચમહાલ અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ સહિતના હળવા અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક અંશે ભારે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર સારું એવો વરસાદનું પ્રમાણ જોવા મળે એવું પણ હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તેમજ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો હજુ પણ આપણે વાત કરીએ તો 19% વરસાદની ઘટ પણ જોવા મળી રહી છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત ભારે વરસાદ જોવા મળી શકે છે અને સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ હાલ સૂચના અપાઈ છે અને રાજ્યના હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર અમુક અંશે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।